ખેડ બ્રહ્મા શહેર ખાતે કોંગ્રેસ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજ રોજ ખેડ બ્રહ્મા ખાતે યોજાયો, જેમાં ખેડ બ્રહ્મા વિજયનગર પોશીના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ ઉપસ્થિત રહ્યા હતા। ખેડ બ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, ખેડ બ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ આગેવાનો, ખેડ બ્રહ્મા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો, જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, ખેડ બ્રહ્મા શહેર પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ જોશી, ખેડ બ્રહ્મા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ ભાવેન્દ્રસિંહ સોલંકી, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા। ભારતના વીર જવાનોએ જેની અંદર ભારત દેશની ભૂમિ ઉપર જે શહીદી વહોરી છે, એ શહીદીને જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ધરનાનો કાર્યક્રમ અમે રાખેલ છે। એની સાથે ને સાથે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી જે વિદેશોની નીતિની અણઆવડત છે, સૌ પ્રથમ તો એમને જે એના લીધે ભારત દેશને જે નુકસાન થઈ રહ્યું છે, એ નુકસાનની ભરપાઈ થઈ શકે તેમ નથી। જ્યારે માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હતા કે ચીનની અંદર એક માથાની સામે અમે 10 માથા કાપીશું, ત્યારે એમનું એ જે વચન જે ભારત દેશના લોકોને એમને છેતર્યા હતા, એનું આજે શું થઈ રહ્યું છે? બધી સરહદો ઉપર ભારત ઉપર હુમલા કરવાની પરિસ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। જ્યારે એકની સામે 10 માથા લાવવાની જ્યારે વાત કરતા હતા, આ દેશના વડાપ્રધાન દેશની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે, દેશને લોકોને છેતરી રહ્યા છે, ફક્ત મતોના રાજકારણ કરીને દેશના વડાપ્રધાન ભરીને આ દેશની પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે। અમારે આજે માગણી છે કે જ્યારે એમણે ચૂંટણીની અંદર લોકોને વચનો આપ્યા હતા એકની સામે 10, આજે જ્યારે 20 જવાનો મૃત્યુ પામ્યા છે, ત્યારે એમની સામે 10 લાવવા માટે એમને કેટલા માથા લાવવા પડતા હોય છે? 200 માથા લાવવા પડતા હોય ત્યારે સરકાર ઊંઘે છે। ઊંઘથી જગાડવા માટે આજે અમે ધરનાનો કાર્યક્રમ કર્યો છે, અને એની સાથે નરેન્દ્ર મોદીને અમે કહીએ છીએ કે ભારતની જે પ્રજા છે, જે તમે ચૂંટણીની સામે સત્તા ઉપર વડાપ્રધાન બનવા માટે જે વચનો આપ્યા હતા, એ વચનો પૂરો કરવા માટેનો હવે સમય આવી ગયો છે। એના માટે અમે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે વીર જવાનો માટે ધરનાનો કાર્યક્રમ અમે કર્યો છીએ।